નેફ્રોલોજી તબીબોની હડતાળને લઈને સરકાર સજ્જ થઈ ગઈ છે. તબીબોની હડતાળને લઈને આરોગ્ય સચિવનું નિવેદન સામે આવ્યું છે કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના 271 ડાયાલિસિસ સેન્ટર પર યોગ્ય વ્યવસ્થા છે. દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેના માટે એક ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. કોઈપણ દર્દીને તકલીફ હોય તો એ હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકે છે. સરકારે ખૂબ વિચાર કરીને ડાયાલિસિસના ભાવ ઘટાડ્યા છે તેવું પણ આરોગ્ય સચિવે કહ્યું. ચલાવતા કેન્દ્રોએ એવી રજૂઆત કરી છે કે એમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે, પણ એ ઘટાડો જે છે એ પહેલાં આપણે 1650 રૂપિયા પ્લસ 300 આપતા હતા, હવે આપણે 1500 રૂપિયા જે કેન્દ્ર સરકાર તરફથી મંજૂર થયા છે એ આપી રહ્યા છીએ. 300 રૂપિયા આપ જાના ઉપલબ્ધ છે, પણ સાથોસાથ આપણા જે 271 કેન્દ્રો જિલ્લાના હોસ્પિટલ્સ એમાં અમે ડાયાલિસિસની સુવિધાને ખૂબ પુખ્ત કરી દીધું છે. કોઈ પણ દર્દીને કોઈ પણ જગ્યા અગર ડાયાલિસિસ બાબતની પ્રોબ્લમ થશે તો 108ને પણ અમે ઉપયોગમાં લઈશું અને એને તરત નજીકના અમારા જે ડાયાલિસિસ સેન્ટર છે ત્યાં લઈ જઈશું અને કોઈ પણ સંજોગોમાં એક પણ ડાયાલિસિસને દર્દીને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એના માટે રાજ્ય સરકારે કડક સૂચનાઓ જિલ્લાઓમાં આપી છે. એના માટે અમારી VC જે વિડીયો કોન્ફરન્સ મારફત પણ CDMO CDHO અને તમામ હોસ્પિટલોના વડા સાથે થઈ ગઈ છે, તો એની તમામ તૈયારીઓ રાજ્ય સરકારે કરી છે.